એવી ભગવતી એવી જગદંબા અને એવા નારસંગા દાદાના સાનિધ્યમાં આપણે બધાય ભજન રૂપી ભાતુ થઈને મળ્યા છે. મારે જે વાતો કરવી છે આપણી પરંપરાની, આપણી સંસ્કૃતિની, વતન માટે જેને માથા દીધા, બીજા માટે પોતાના લોહી રેડ્યા છે ભાઈઓ, પણ તમે મારા દેવના દીધેલ છો. પહેલી વાત કરી દઉં, આમ તો 31 ઓક્ટોબર એટલે સરદાર વલ્લભભાઈ પટેલ નો જન્મ દિવસ, અને હું આ સ્ટેજ ના માધ્યમથી બોલું છું, રૂડું લગાડવા નહીં, કે મેં વાંચ્યું છે વર્ષો પહેલાનું સાપુ, હજી કાલે જ મેં જોયું મોબાઈલમાં. 562 રજવાડાનું એકીકરણ જયારે થયું, પ્રજાના હિત માટે જયારે રાજાઓએ સહી કરી દીધી કે પ્રજા સુખી બનતી હોય તો અમારે રજવાડા દેવામાં વાંધો નથી, આમે માથા દીધા છે તો રજવાડામાં થોડો લોભ કરવાનો હોય. પછી વલ્લભભાઈ પટેલ 1947માં ભારતને આઝાદી મળી, લોકશાહી આવી ગઈ. પછી એક પેપરમાં તમે કદાચ વાંચી લીજો હવારમાં, રજવાડું ગયા પછી લોકશાહી આવ્યા પછી વલ્લભભાઈ પટેલે બહુ પસ્તાવો કર્યો છે, અને એ ન્યૂઝમાં ગુજરાતીમાં મોટા હેન્ડલિંગમાં લખેલું છે કે મેં સારા માણસો આગળથી રાજ લઈ અને લૂંટારાના હાથમાં આપી દીધો, એનો મને અફસોસ થાય છે. આ વલ્લભભાઈ પટેલ બોલ્યા છે સાહેબ, હું કે તમે નહીં, આ એને અફસોસ કર્યો છે કે મેં સારા માણસોની આગળથી લઈ અને લૂંટારાના હાથમાં આપી દીધું છે. સાહેબ ભ્રષ્ટાચાર કેટલો છે તમે જાણો છો અને હું જાણું છું, પણ એક જમાનો એક દિવસ એવો હતો સાહેબ કે આપણી બેન દીકરી રાતે 12 વાગે બજારમાંથી ગામડાની બજારમાં સિટીની સોસાયટીમાં નીકળે ને, જેથી 12 વટિયાનો યુગ હતો એ વખતે આપણી બજારમાંથી બેન દીકરી નીકળે, સિટીની સોસાયટીમાંથી નીકળે તો આપણી બેન દીકરી સલામત હતી. આજ આવડી મોટી મહાનગરપાલિકા હોય, મોટા મોટા આવા મોટા સિટી હોય તો એક સોસાયટીમાં જે આપણી દીકરીઓ સલામત નથી, જેથી હિન્દુસ્તાનની ધરતી ઉપર 12 વટિયાની આણદાણ ફરતી હતી તેથી આપણી દીકરીઓ સલામત હતી. હો વગડાની માલકોર ઘોડાની ઘુમરિયું વાગતી જાય છે, બાગડતા 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 ઘોડાની પલકલી વાગતી જાય છે. 18 વર્ષની 20 વર્ષની એક દીકરી વગડામાં એકલી ઊભી છે, હો નીતરતી ઘોડી હાલી આવે છે, અને એમાં 18 વર્ષની એકલી દીકરીને ઉભી એટલે ઘોડાની લગામ ઉતાણી લીધી. ઘોડાની લગામ તાણી અને ઘોડાની માથે બેહવા વાળો 12 વટિયો છે, ખુખાર 12 વટિયો, જેનું નામ આપણે ધરતી થર 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 ધૂજવા મંડી જાય, એને એમ થયું આવડો મોટો વેરાન વગડો છે, અને આમાં 18 વર્ષની દીકરી એકલી માલઢોર ચારે છે, રબારીની દીકરી, એને બીક નહીં લાગતી હોય આ વગડામાં, એને કઈ બીક નહીં લાગતી હોય એટલે ઘોડાની લગામ તાણી અને ઘોડાની માથે બેઠા બેઠા એ 12 વટિયો પૂછે છે કે બેટા દીકરી આવડો મોટો વેરાન વગડો છે, તું એકલી માલઢોર ચારસ, તને વગડામાં બીક નથી લાગતી બેટા? સૌરાષ્ટ્રની રજધારમાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ વાત લખી છે, થડકારો લીધા વગર એ 18 વર્ષની દીકરી એ માણસને સામું જોઈને એટલું કહે છે કે બાપુ એને ખબર નથી મને પૂછવા વાળો કોણ છે, એ ઘોડાની માથે બેઠેલો માણસ હતો ને સામે દીકરી જવાબ આપે છે કે બાપુ તમે મને બીકની વાત કરો છો, વગડામાં એકલા ગા, તને બેટા એકલા વગડામાં બેન દીકરી છો, બીક નથી લાગતી? ત્યારે દીકરી જવાબ આપે છે કે બાપુ જોગીદાસ ખુમાણ જેવો જતી 12 વટે હોય, ભાવનગર હામુ જોગીદાસ ખુમાણ નું 12 વટું હાલતું હોય, અને કોના બાપની ત્રિવડ છે અમારી બેન દીકરી ઉપર કોઈ કાફર મીટ માંડી હકે, અને અમારી દીકરી ઉપર નજર બગાડે જો જોગીદાસ ખુમાણ એના લોચન ન કાઢી લે તો એ 12 વટિયાની જણનારી નું ધાવણ લાજે, બાપુ મને બીક નથી લાગતી. સાહેબી પૂછવા વાળો ઝવેરચંદ મેઘાડી કેતા બીજો કોઈ નહીં, જોગીદાસ ખુમાણ પોતે હતા, અને ઘોડાના પેકડામાંથી પગ લઈ અને ભગવાન હુરતનારાયણની સામે માળા રાખીને એટલું કીધું તું ગયો હુરજ, મારી જિંદગીના શ્વાસ કેટલા લખ્યા છે મને ખબર નથી, પણ મારી જિંદગી જ્યાં સુધી આ દુનિયામાં રહે મારા શ્વાસ પૂરા થાય ને ત્યાં સુધી મારી આબરૂની મુઠ્ઠી આમનામ રાખી દેજે, મારે બીજું કાંઈ દુનિયામાં નથી જોતું. સાહેબ આ જીવનમાં માંગવાની વાત છે, તમારી આગળ કરોડ રૂપિયા થઈ ગયા તો તમે મોટા માણા થઈ ગયા, ખોટી વાત છે. તમે હાથ માળની હવેલી બનાવી તમે મોટા માણા થઈ ગયા, ખોટી વાત છે. કોણ દુનિયામાં મોટું છે? જેને બીજા માટે પોતાના હાડ હોયમાં છે એ દુનિયામાં મોટા છે. સાહેબ
અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન સુપાયેલ જોયા છે અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન સુપાયેલ જોયા છે. સાહેબ, આજ એક ધારાસભ્ય એમએલએ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી કે એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એને કરોડો અબજો રૂપિયા છે. તમે જોતા છો, મિનિસ્ટર નહીં, ખાલી એમએલએ અને એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટ, આ જાહેરમાં કહું છું, રેકોર્ડિંગ થાય છે, એની આગળ કરોડો રૂપિયા નીકળે. એના ઘરના દરવાજા ઉગાડો ને તો એમાંથી કરોડો નીકળે. આ દેશનો નાયબ વડાપ્રધાન જે દી આ દેશ મૂકીને નીકળ્યો ને, તેથી વલ્લભભાઈ પટેલના ઘરેથી 250 રૂપિયા નીકળ્યા છે. કેટલો ઈમાનદાર નેતા હશે આ ભાઈ. આ વ્યક્તિ પ્રશંસાની વાત નથી કે આવ્યો ને તમે મને 5 પ્રોગ્રામ આપી દો. રાણો રાણાની રીતે છે ભાઈ. ગુજરાત આખું ગાંડું છે, મને ઈ ન હોય પણ સત્ય ઘટનાની વાત કરું છું. નાયબ વડાપ્રધાન હોય જે માણસ, અને ઈ માણસનું અવસાન થાય, જેની સ્મશાન યાત્રા નીકળે અને એના ઘરમાંથી 250 રૂપિયા નીકળે, આવો ઈમાનદાર નેતા ક્યાં મળે ભાઈ. સોમનાથના મંદિરના જીર્ણોદ્ધારની વાત આવી. આમ તો જેથી મહંમદ ગજનવીએ ચડાઈ કરીને આ હિન્દુસ્તાનની આઝાદી પહેલા મહંમદ ગજનવીએ ચડાઈ કરી સોમનાથની માથે, તેથી એક મુઠ્ઠી ઉચેરો ગંગાજળિયો ગોહિલ હાથમાં શમશેર લઈને બેઠો થઈ ગયો ઢેંગાજી, અને એને મૂછની માથે તાવ દે ને એટલું કીધું કે આ મહંમદ ગજનવી તને મજા આવે તેવી સોમનાથ ઉપર આવજે. હું તરવારના જાટકે માથું દેવા અને માથું લેવા સોમનાથના પટાંગણમાં ઉભો છું. જબરજસ્ત ધીંગાણું થાય છે સોમનાથ ની હાટું. અમીરસિંહજી ગોહિલ પોતે કામ આવી જાય છે. એ વાતને વર્ષો વી આવી ગયા, લોકશાહી આવી ગઈ, પછી જયારે મંદિરના જીર્ણોદ્ધારની વાત આવી ને, તેથી પ્રતિજ્ઞા કરી સોમૈયાનો 12 જ્યોતિર્લિંગમાં મોટામાં મોટું આપણું જ્યોતિર્લિંગ, પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથનું જ્યોતિર્લિંગ. અને તેથી કીધું તું કે મારી જણદારીનું ધાવણ લાજે, હું વલ્લભભાઈ પટેલ બોલું છું, જો આ મંદિરનો જીર્ણોદ્ધાર ન કરું, મારા સોમૈયાના મંદિરને જો એકવાર નવું ન બનાવું તો શિખર બંધો. અમે આના પૂજારી છીએ ભાઈ. બાકી તમે 1 કરોડ રૂપિયાનો ઢગલો કરી દો ને કયો કે અમારા બાપુજીનું કંઈક બોલો, તો કંઈક કર્યું હોય તો દુનિયામાં બોલવાનું હોય. સત્ય ઘટનાની વાત કરું. પછી તમે ગાંઠિયા વણતા વણતા ખાટલીનો પાયો ભાંગી જાય ને તમારું ભોડું સુઈલમાં ઘરી જાય અને સહી થઈ જાવ ને એના પાળિયા બનાવો ને એના એના સપાખરા ગીત કોઈ દી ન બને ભાઈ. આ કોઈ વ્યક્તિ પ્રશંસાની વાત નથી આમાં, કોઈ પણ જ્ઞાતિ હોય. સાહેબ, 71ના યુદ્ધમાં મેં રણછોડ રબારીની વાત કરેલી. શું કામ? હું ચંદ્રશેખર આઝાદ ની વાત કરું, હું ભગતસિંહ ની વાત કરું, રાજ્યગુરુ ની, સુખદેવ ની વાત કરું, આ બધા શું અમને કવર નેસ મોકલાવે છે પૈસા ના, કે તમે ગુજરાતમાં અમારા દીકરાની વાત કરજો? ખોટી વાત છે સાહેબ, વાતો કરવી પડે છે. જેને બીજા માટે પોતાના લોહી રેડ્યા છે, બીજા માટે પોતાના દેહના બલિદાન આપ્યા છે, એની વાતો હજારો વાર થવાની છે. ચંદ્ર અને સૂર્ય રહે ને ત્યાં હું જાય, એને બલિદાન ની વાતો થવાની છે ભાઈઓ. આ ફરમાઈશું એટલી બધી છે ઢેંગાજી, કે આ મહેણાની ધરતીમાં હજી રાતું રોકાવું પડે એવું છે ભાઈ. આમ નામ મહેસાણા છે પણ આપણી ભાષામાં મહેણા બોલે ને ભાઈ. હા, એટલે હું કાયમ વાત કરતો, આમ તો બધા પ્રોગ્રામમાં બોલું છું, તમે યુટ્યુબ ઉપર સાંભળતા છો, દીકરીઓ ભણાવો ને તમે, કોઈ પણ જ્ઞાતિના યુવાનો માટે, બધા માટે કહું છું, દીકરીઓને ભણતરને હારે હારે સંસ્કાર આપજો, ફેલાવો. આ ઘણાને બોલું નથી ગમતું એટલે વિરોધમાં વિડીએ બનાવે છે, હું બનાવે એટલે કહી દઉં છું, તમે તારે મજા આવે એટલા બનાવો. રાણો રાણાની રીતે આજે હતો ને કાલે છે ભાઈ. હા, એટલે તમે દીકરીઓ ભણાવો તો દીકરીના ભણતરની હારે હારે તમે સંસ્કાર પહેલા આપજો. તમે તમારી દીકરીને 50,000 નો ફોન લઈ દો છો, દીકરી બાપને વાલી હોય, મને વાલી હોય, તમને વાલી હોય, બાપને દીકરી વાલી જ હોય, તમે 50,000 નો ફોન દીકરીને લઈ દો છો, પણ બાપ 50,000 નો ફોન લઈ દેવાની ફરજ નથી ભૂલતો, તો બાપની ઈ પણ ફરજ બને છે કે રાતે 12 વાગે મારી દીકરી ઓનલાઈન કોની આરે છે. સાહેબ, ઈ ફરજ એ બાપની બને છે. ફોન લઈ દેવાથી કાંઈ નથી જતું ભાઈ, સંસ્કાર પહેલા આપજો. પછી બહુ એજ્યુકેટેડ ને બહુ ભણી ગણીને ઊંધી વળી જાય ને જે દીકરીઓ, કોઈ પણ જ્ઞાતિની, બહુ જાજુ ભણાવે, સંસ્કાર આપ્યા ન હોય, ભણતર ખાલી જાજુ હોય, સંસ્કાર ન હોય, પછી એના લગ્ન થાય ને એટલે 2-3 મહિના તો હજી માંડ થયા હોય, ત્યાં મને એકચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવતું, કાં તો મને એકચ્યુઅલી પ્રિન્સ સારે નહીં ફાવતું. આ તને તો ન જ ફાવે ને, તારા એક્ટિવા ને તારા એક્સેસ આખા મહેણા ને માથે લીધું છે ભાઈ, તને થોડું હવે રાહુલ જોડે ફાવે. પણ આ ઉદરમાં, માના ઉદરમાં બાળક, દીકરી કે દીકરો હોય, જેને રામાયણ ને ગીતા વાંચ્યા હોય ને, એના દીકરા શિવાજી જેવા કે ઝાંસીની રાણી જેવા, એના દીકરા જન્મે ભાઈ. આખી જિંદગી રગડા ને પાણીપુરી ખાધી હોય, કોણી હુંદી રેગાડા ઉતર્યા હોય, હારો નુઈ દેતો હોય રૂમાલ થી, પછી એમ કે અમારા દીકરા તો શિવાજી જેવા છે, તમારો વેમ છે કાઢી નાખજો ભાઈ, શિવાજી એમ ન થવાય.
એટલે મને બે કડી પેલા ગાવા દો, મને હાડમાં વાલી છે. પછી તમારી ફરમાઈશ ઉજા બધી ચીઠી છે ને બધી વાતો આપને આગળ ઉપર સંભળાવીશ આપણી પરંપરાની. બે કડી મને ગાવા દો આઈ છો એ મરદ માણા માટે. એકલો જેદી જઝુબ્યો છે ઔરંગઝેબ ની સરકાર સામે, સાહેબ હિન્દુ ના મોઢામાં ગાવ નું માંસ નાખી દેવાનું અને મુસલમાન બનાવી દેવાનું, આવો જ એનો કાયદો. ઈ ઔરંગઝેબ સામે સાહેબ હિન્દુ છે ખબર પડી, હિન્દુ છે કે આ મુસલમાન બનાવી દો અને વટલાવી નાખો હિન્દુ ને. પણ સાહેબ પૈગંબર સાહેબે કીધું છે કુરાને શરીફમાં હો કે આ મારા મુસલમાનો અગર જો જન્નત કી ખ્વાહી ચાહીએ તો અમ્મા કે કદમો મે ઝુક જા, ફરગ નું સુખ જોતું હોય તો તમારા મા બાપ ના ચરણ માં પેલા માથું મૂકી દેજો. કોઈ આ દુનિયાના દીકરા બદ્રીનાથ કે કેદારનાથ કે ગંગાજી નાવા જાય એને હજારો વંદન છે, પણ યુવાનોને હું કાયમની માટે કહું છું, ડારે બનેના યુવાનોને, તમે દુનિયાના ગમે છેડે વયા જાઓ પેલા તમારા મા બાપના પગમાં માથું મૂકીને જાજો. બાકી મારો રામ આજે રાજી નથી ને કાલે રાજી નથી, ધોળવું હોય ને ધોળી લેવાની છૂટી છે ભાઈ. પૈગંબર સાહેબે કુરાને શરીફમાં કીધું છે કે મેરે મુસલમીનો અગર જો જન્નત કા ખ્વાહી ચાહીએ, જન્નત એટલે સ્વર્ગ, તો અમ્મા કે કદમો મે ઝુક જા, તમારા મામા હરગ તમારા માના ચરણમાં હરગ નું સુખ પડ્યું છે. અને એક કડીમાં પૈગંબર સાહેબે ઈ કીધું છે કે આ મેરે મુસલમીનો મુલ્ક ની હારે જેને ગદ્દારી કરી, હિન્દુસ્તાનમાં રહેવા વાળો મુસલમાન જો ગદ્દાર થઈ જાય, મુલ્ક ની હારે જેને ગદ્દારી કરી એને કોઈ દી પરવરદિગાર જન્નતમાં જગ્યા નહીં આપે. મુલ્ક ની હારે ગદ્દારી કરવા વાળા માણસને ક્યારે હરગ નું સુખ નહીં મળે. મુલ્ક ની હારે વફાદાર થઈને જીવજો. જ્ઞાતિ કોઈ પણ હોય એને મુલ્ક નો વતન નો નશો હોવો જોઈએ, જ્ઞાતિ નો નશો હોવો જોઈએ કે હું આ છું, મારાથી આ કામ નહીં થાય ભાઈઓ.